અરવલ્લી જિલ્લો બને 6 વર્ષ વીતવા છતાં જિલ્લાને હજી સુધી સિવિલ હોસ્પિટલ નહીં મળતા જિલ્લાવાસીઓ આરોગ્ય લક્ષી સેવાઓ માટે પરેશાન છે, ત્યારે હાલ કોરોના મહામારીને કપરા કાળમાં જિલ્લામાં સિવિલ હોસ્પિટલનું કામ ચાલુ થાય તે માટે અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લામાં સિવિલ હોસ્પિટલની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ કાર્યક્રમ યોજાયો હતો. મોડાસા ખાતે 3 ધારાસભ્યો, મોડાસાના ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, બાયડ માલપુરના ધારાસભ્ય જેસુભાઈ પટેલ અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જેસિયારા સહિત 30થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી અરવલ્લી જિલ્લાના 6 તાલુકા મથક ખાતે પ્રતિક ઉપવાસ કરી રહેલ કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી. જિલ્લામાં સિવિલની માંગણીને લઈને છેલ્લા 1 મહિનાથી કરાઈ રહ્યું છે આંદોલન. દેવાંગ ચૌધરી, ZS TV, અરવલ્લી. આ જિલ્લાની આમ પ્રજા અને ધારાસભ્યો કોંગ્રેસના હોવાના નાતે આ જિલ્લાના વિકાસમાં તમામ જગ્યાએ રાજ્ય સરકાર રોડો નાખી રહી છે. જ્યારે રાજ્યમાં અને વિશ્વની અંદર કોરોનાની મહામારી હોય, લોક આમ પ્રજા જ્યારે હોસ્પિટલની જરૂરિયાત છે ત્યારે આ હોસ્પિટલ પણ ન કરવી અને વૈકલ્પિક વ્યવસ્થા પણ ન થાય એ પ્રકારની આ રાજ્ય સરકારની વ્યવસ્થા છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં 3 ધારાસભ્યો અને જિલ્લા કોંગ્રેસની તમામ અમારી ટીમ આ માગણી માટે 4 રસ્તા ધરણા ઉપર ઉતરવા માટે માન્ય કલેક્ટર સાહેબને અમે મંજૂરી માગવાનો પત્ર આપ્યો. ત્યારે કલેક્ટર સાહેબ માત્ર ને માત્ર સરકારના પ્રતિનિધિ હોય એ પ્રકારનું વર્તે છે, સરકારનો એક ભાગ હોય એ રીતે વર્તે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે વર્તે છે. અમને મંજૂરી લોકશાહીના સંવિધાનની અંદર છે કે વિપક્ષ માગણી કરી શકે, અમારો અધિકાર છે કે અમે માગણી કરીએ. જિલ્લાની અંદર સિવિલની માગણી કરીએ, કોલેજોની શિક્ષણની જરૂરિયાતની વાત કરીએ, પાણીની વાત કરીએ, સિંચાઈના પાણીની વાત કરીએ, એ અમારો અધિકાર છે વિપક્ષનો. પણ આ સરકાર બેરાકાળની જ કે જે અમારી રજૂઆતો માટે અમે ધરણા પર ઉતરવા માગીએ, અમે રેલી કાઢવા માગીએ, તમામ જગ્યાએ અમને મંજૂરી ન આપીને પોલીસ આગળ કરી અને ક્યારેક જરૂર પડે ત્યારે દંડાબાજી પણ કરી, આ પ્રકારની હાલત આ જિલ્લાની થઈ છે. ત્યારે મારા રાજ્ય સરકારને આ મીડિયાના માધ્યમથી કહેવું છે કે હવે લોકશાહી મરી પરવાના આરે આવી છે, ત્યારે આમ પ્રજાની જે જરૂરિયાત છે એવી છેલ્લી જરૂરિયાત અમારી આરોગ્યની છે અને સિવિલ હોસ્પિટલની છે, અમે લઈને જ રહીશું. ભલે સરકારને અમને આગામી રણનીતિ શું હશે, અમારી રણનીતિ એ જ છે, આવનારા દિવસોમાં અમરનાથ ઉપવાસ ઉપર ઉતરવાની અમારી તૈયારી છે. સરકારને અમે જે કરે અને અમે પ્રજાને રોડ ઉપર લાવવા માંગીએ છીએ, પ્રજા તૈયાર છે, સરકાર જે કરવું હોય તે કરે, બાકી અમારી સિવિલ હોસ્પિટલ લઈને